नमस्कार, राष्ट्रने समर्पित ओटीटी इंडिया माटे हूँ छू जिलन। अमदावादनी सिविल हॉस्पिटलनी जो बात करिए तो अमदावाद सिविल हॉस्पिटलनी कोरोना डेडिकेटेड 1200 बेडनी हॉस्पिटलनी अंदर अत्यारे दर्दीओने खूब सारी सुविधा मळी रही छे। आईसीयू वेडमां पूर्व पोलीस जवान चंद्र बहादुर थापा सारवार हेठळ छे। 3 एप्रिले चंद्र बहादुर कोरोनाग्रस्त बन्या हता, त्यारबाद तेमने सारवार माटे सिविल हॉस्पिटलमां दाखल करवामां आव्या हता। अमदावादना नरोडा विस्तारमां रहेता चंद्र बहादुर कोरोनाग्रस्त थता तेमनुं ऑक्सिजननुं स्तर एकाएक घटवा लाग्युं हतुं। वायरस फेफसा सुधी पहोंची चूक्यो हतो, एटले तात्कालिक धोरणે તેમને 1200 બેડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને આઈસીયુ વોર્ડમાં NRBM ઓક્સિજન માસ્ક પર રાખવાની ફરજ પડી હતી। સ્થિતિ ગંભીર થતા તેમને બાયપેપ વેન્ટિલેટર ઉપર રાખી અને સઘન સારવાર કરવામાં આવતા તેમની સ્થિતિમાં મહદ અંશે સુધારો થયો છે। ચંદ્ર બહાદુર થાપાના કિસ્સામાં મુશ્કેલીઓ એ હતી કે તેમનો 2006માં અકસ્માત થતા તેમને બંને પગ ગુમાવ્યા હતા, ત્યારબાદ તે પ્રોસ્થેટિક પગ એટલે કે કૃત્રિમ પગને સહારે જીવન વ્યતીત કરે છે, એટલે તેમને ભોજન, પાણી, કપડાં બદલવા અને શૌચક્રિયામાં પેશન્ટ એટેન્ડન્ટ એટલે કે દર્દી સહાયક મદદ કરી રહ્યા છે। હાલ આ દર્દી સહાયક ભારે વાત્સલ્ય ભાવથી પૂર્વ પોલીસ જવાનની સેવા કરી રહ્યા છે। ચંદ્ર બહાદુર થાપાએ પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ કર્મીઓ અને પેશન્ટ એટેન્ડન્ટનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। તેઓ કહે છે કે સિવિલ હોસ્પિટલમાં મારી શ્રેષ્ઠ સારવાર થઈ રહી છે, મેં લગીરે વિચાર્યું નહોતું કે કોરોનાગ્રસ્ત થયા બાદ મને સરકારી હોસ્પિટલમાં આટલી શ્રેષ્ઠ સારવાર મળશે। અહીંના તબીબો દ્વારા કરવામાં આવી રહેલી સારવારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને મને ખાતરી છે કે હું મારા પ્રોસ્થેટિક લેગ પર ચાલીને ઘરે પાછો ફરીશ। ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની કાળજી લઈ રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જેવી મોદી જ્યારે વોર્ડની મુલાકાત લીધી ત્યારે આ પૂર્વ પોલીસ જવાનને મળી અને તેમનું મનોબળ વધાર્યું હતું। સવારે 8 વાગે ચાય આવે છે, ચાય અને બિસ્કિટ અમે લોકો આપીએ છીએ અને એના પછી દૂધ આવે છે, દૂધ આપે છે અને 10 વાગ્યા સૂપ આવે છે, સૂપ આપીએ છીએ અમે લોકો અને જે મેડિસિન એમને જરૂર પડે છે મેડિસિન આપીએ, ચદ્દર એ બદલાવાનું કહે છે ચદ્દર બદલાઈએ, એ વોશરૂમ જઈ શકતા નહીં, ટોયલેટ કરી શકતા નહીં તો એમને અમે લોકો જાતે અહીં ટોયલેટ કરાવીએ છીએ અને વોશરૂમ પણ અહીં કરાવીએ છીએ અને ખાવાનું જે આવે છે એ પછી અમે લોકો એમને ખાવાનું પણ આપીએ છીએ, એટલે એમને ઘર જેવું જ માહોલ થાય છે, એમને લાગતું જ નહીં કે હોસ્પિટલમાં છે અને અમે એમની મદદ વધારે પડતું કરીએ કેમ કે એ ચાલી શકતા નહીં અને વધારે બોલી નહીં શકતા નહીં પણ એ વધારે ચાલી શકતા નહીં આપણા જેમ। 66 વર્ષની ઉંમર ધરાવતા ચંદ્ર બહાદુર ફેજ નામનો પેશન્ટ નરોડા ગામથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં કમ સ્વાસ્થ્ય તકલીફના કારણે આવ્યો હતો, 8 તારીખે અહીંયા દાખલ થયો હતો। ઇનિશિયલી તો શ્વાસ માપો એમને વોર્ડમાં ઓક્સિજન પર રાખ્યા હતા પણ એકદમ શ્વાસ તકલીફ પડતી હતી, એમને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કરવા પડ્યા હતા અને બાયપેપ મોડો વેન્ટિલેશનમાં રાખવામાં આવ્યા હતા, જેમને એક્સરેમાં ન્યુમોનિયા વધારો હતો એટલે જરૂર પ્રમાણે એમને બાકીની ટ્રીટમેન્ટ અને રેમડેસિવિર નામનું ઇન્જેક્શન પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું, અત્યારે રેમડેસિવિર એમને ચાલુ છે। પેશન્ટ બાયપેપ વિન ઓફ મોડમાં છે, પહેલાં કરતાં પેશન્ટ સુધારા પડે, એમને નોન કેસ હાઇપર ટેન્શન છે અને ફાસ્ટ હિસ્ટ્રી રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતી, અમે એમને બંને પગને એમ્પ્યુટેશન કરાવવું પડ્યું હતું, આર્ટિફિશિયલ લિંકથી ચાલે છે, પેશન્ટની કન્ડિશન પહેલાં કરતાં સુધારા મળે। તો રાત દિવસ જોયા વગર સિવિલ હોસ્પિટલનો જે આ સ્ટાફ દર્દીઓની સેવા કરી રહ્યો છે, જે રીતે સેવા કરી રહ્યો છે, ઓટીટી ઇન્ડિયા તેમના જુસ્સાને સલામ કરે છે। ખાસ ખબરમાં હાલ બસ આટલું જ, આવી જ રજૂઆતો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, રગ રગ મેં હિન્દુસ્તાન।